तो दिल्हीना लेफ्टनंट गवर्नर વિનયકુમાર સક્સેનાએ દિલ્હી રાજ્ય હજ સમિતિના ચેરમેન પદ માટે કોંગ્રેસના કાઉન્સિલર નાઝિમ દાનિશના નામની ભલામણ કરીને આશ્ચર્ય સર્જ્યું છે. દિલ્હી કોર્પોરેશનના કોંગ્રેસના કાઉન્સિલર નાઝિયા દાનિશ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના નેતા પણ છે. દિલ્હી રાજ્ય હજ સમિતિના ચેરમેન પદ માટે નાઝિયાના નામની ભલામણથી ભાજપના નેતાઓને પણ આંચકો લાગી ગયો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે માત્ર 9 બેઠકો જીતી છે ત્યારે કોંગ્રેસના નેતાને કઈ રીતે હજ સમિતિના ચેરમેન બનાવી શકાય એવો સવાલ ભાજપના નેતા કરી રહ્યા છે. ઉપરાજ્યપાલ સક્સેનાના નિર્ણયના કારણે આમ આદમી પાર્ટી પણ ગુસ્સામાં છે. આપ વતી ધારાસભ્ય અતિશીએ આક્ષેપ કર્યો છે કે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરવા માટે નાઝિયાના નામની ભલામણ કરાય છે. નાઝિયા ભાજપ સાથે ભળેલા છે અને સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરો પાસે વોકઆઉટ કરાવવાની જવાબદારી નાઝિયા દાનિશને સોંપવામાં આવી છે. તેના બદલામાં નાઝિયાને હજ સમિતિનું ચેરમેન પદ આપવામાં આવશે પણ આ ગંદુ રાજકારણ છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.